પ્રોડક્શનમાં આપણે જે જે બાબતનો ઉલ્લેખ કરીએ એના બાબતે આપણને ખ્યાલ હોવો જોઈએ. પેનલ જોડે કોઈ રીતે ખોટા જવાબ આપવા કે ઓવર સ્માર્ટ બનવું એવા કશો પ્રયત્ન ના કરવા. અધિકારી છે એ સંવેદનશીલ હોવો જોઈએ, બરાબર. આપણે સંવેદનશીલતા ત્યાં બતાવીએ એટલે એ લોકો એ બી નોટ કરે છે. એ લોકો તમારું જ્ઞાન ચકાસવા માટે નથી બેઠા, તમે જ્ઞાનના તબક્કા પાસ કરીને જ ત્યાં પહોંચ્યા છો. તમને કશું નહીં આવડે તો તરત પેનલ એનાથી એક ડાઉન એક સ્ટેપ ડાઉન થઈને ક્વેશ્ચન પૂછશે. એ નહીં આવડે તો એનાથી એક સ્ટેપ ડાઉન થઈને ક્વેશ્ચન પૂછશે. ત્યાં તમારો જવાબ અપેક્ષિત હોય છે. અને ગવર્મેન્ટ સર્વન્ટ કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં તમે છેલ્લા 4-5 વર્ષથી જોબ કરતા હોય તો કેટલા ઇન્ટરેસ્ટથી જોબ કરી રહ્યા છો, બરાબર, એવા પ્રશ્નો પણ અપેક્ષિત હોય છે. એ તમે એટલું જ જોવો છે. પ્રશ્ન આવે છે એટલે તરત તમે ગભરાઈ નથી જતા ને. પ્રશ્ન આવે છે એટલે તમે કેવા રિએક્ટિવ છો. જે પ્રશ્નો પૂછી રહ્યા છે એ પ્રશ્નોને એટેન્ટિવલી પહેલાં સાંભળો. એક અધિકારી તરીકે બોલતા પહેલા લિસનિંગ સ્કિલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિપ્લોમેટિક કોઈ બનીને આન્સર આપવાની જરૂરત નથી. અમુક પ્રશ્નો એવા હોય છે કે તમારી ઇનર એબિલિટી, તમે પર્સનલી એના વિશે શું વિચારો છો એ વસ્તુને હાઇલાઇટ કરે છે. ડિટર્મિનેશન, ડેડિકેશન અને ડિસિપ્લિન આ 3 વસ્તુઓ છે તો તમે કોઈ પણ એક્ઝામ ક્રેક કરી શકશો.